10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેત્વી અને વાત હવે મહત્વના સમાચારો પર. આજે વિધાનસભા ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. થોડીવારમાં ગૃહની કામગીરી પણ શરૂ થશે. ટૂંકી મુદતના પ્રશ્નથી આજના વિધાનસભાના બીજા અને અંતિમ દિવસની શરૂઆત થશે. આજે કોંગ્રેસ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે. ખાદ્ય તેલના ભાવ પર અંકુશ મુદ્દે ગૃહમાં પ્રશ્નોત્તરી થશે. ટૂંકી મુદતના પ્રશ્ન બાદ આંતરિકતા પ્રશ્નોની યાદી મેજ પર મૂકવામાં આવશે. વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે વિવિધ વિભાગોના અહેવાલ. આજે 3 જેટલા બિલ પર વિધાનસભા ગૃહમાં રજૂ થશે, જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક તથા ગુજરાત વિનિયોગ અધિનિયમ પર ચર્ચા કરવામાં આવશે. અને જે બાદ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવશે. છેલ્લા દિવસના પ્રસ્તાવમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવશે. ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર છેલ્લા દિવસના પ્રસ્તાવ બાદ ગૃહમાં આંતરિક પ્રશ્નો અને તેના જવાબો મૂકશે. તો આજે વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. થોડીવારમાં ગૃહની કામગીરી શરૂ થશે. ટૂંકી મુદતના પ્રશ્નથી આજના વિધાનસભાના બીજા અને અંતિમ દિવસની શરૂઆત થશે. આજે કોંગ્રેસ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે. ખાદ્ય તેલના ભાવ પર અંકુશ મુદ્દે ગૃહમાં પ્રશ્નોત્તરી થશે. ટૂંકી મુદતના પ્રશ્ન બાદ આંતરિક પ્રશ્નોની યાદી મેજ પર મૂકવામાં આવશે. વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે વિવિધ વિભાગોના અહેવાલ. આજે 3 જેટલા બિલ પર વિધાનસભા ગૃહમાં રજૂ થશે. મયુર માંકડે અમારી સાથે સંવાદદાતા સીધા જોડાયા છે. મયુર, જે રીતનું આજે અંતિમ દિવસ છે, બીજો દિવસ છે સત્રનો, અને જે મહત્વના બિલ પર આજે ચર્ચા થશે, સાથે મોંઘવારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે ગૃહમાં, શું છે સમગ્ર માહિતી? તમને જણાવી દઉં કે 14મી આ વિધાનસભાનું આ છેલ્લું સત્ર છે અને છેલ્લા બે દિવસનું આ ચોમાસુ સત્ર હતું. હવે બજે છે તે સીધું જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની અંદર જશે. ખાસ કરી અને આજના દિવસની વાત કરવામાં આવે તો 3 મહત્વના બિલ છે, તે સુધારા વિધેયક છે, રજૂ કરવામાં આવશે ગૃહની અંદર, જેની અંદર નગરપાલિકાનું સુધારા વિધેયક છે, નેશનલ લો યુનિવર્સિટીનું સુધારા વિધેયક છે. આ સુધારા વિધેયકો જે છે તે ગૃહની અંદર મૂકવામાં આવશે અને પાસ કરવામાં આવશે. તે ઉપરાંત મોંઘવારીને લઈ અને છેલ્લા દિવસનો જે પ્રસ્તાવ છે તે મૂકવામાં આવશે અને તે અંગે પણ જે છે ચર્ચા કરવામાં આવશે. વિપક્ષ દ્વારા મોંઘવારીને લઈ અને સરકારને ઘેરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવશે. જે રીતે દિન પ્રતિદિન ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધી રહેલા છે, ઈંધણના ભાવ વધી રહેલા છે, તો આ તમામ મુદ્દાઓ છે તેને લઈ વિપક્ષ એ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. તો સાથે જ સરકાર દ્વારા જે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવી કરવામાં આવશે, ખાસ કરી અને જો વાત કરીએ તો બિલકુલ. મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ મહત્વના સમાચાર. આજે 3 જેટલા બિલ પર વિધાનસભા ગૃહમાં રજૂ થશે, જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક અને આની સાથે ગુજરાત વિનિયોગ અધિનિયમ પર પણ ચર્ચા કરવામાં આવશે. તો વીરપુરમાં યોજાયેલ ખેડૂત શિબિરમાં જયેશ રાદડિયાએ આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીની ટોળકી ગેરંટી કાર્ડ આપવા નીકળી છે, પણ એની ગેરંટી ક્યાં લેવા જશો? આવા લોકો પાસે સત્તા ન જવી જોઈએ જેને આપણે ઓળખતા નથી, જેની કોઈ ગેરંટી નથી. કે જી સત્તામાં નથી, હજી સત્તા શું છે એને જોઈ નથી. અને જો ખંડણીના ફોન ઉદ્યોગો માટે ખાલુ થતા હોય, આવા લોકો કાલે આપણા વિસ્તારમાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું? પણ એવા લોકોને હાથમાં રહી જાય જેને તમે ઓળખતા નથી, જેની પાસે આપણી ગેરંટી નથી, કાલે આવશે તો શું થાય આપણને ખબર નથી. અને એવા લોકોના હાથમાં ક્યાંય ભૂલે ચૂકે પણ સત્તા ન હોય જેની જોવાની જવાબદારી તમારે. કીધું કે અમારાથી મજબૂત નેતૃત્વ મળે ને તેથી અહીંયા બેસાડજો, અમને પણ સ્વીકારશે, હું નીચે બેસ ત્યાંથી.
તો મહેસાણાના બાસણામાં અર્બુદા સિન્હાનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં તો એકઠા થશે લોકો, ચૌધરી સમાજના હજારો લોકો ઉમટી પડશે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મોટી સભા પણ યોજાશે. મહાસંમેલનની સાથે સદભાવના યજ્ઞ પણ યોજાશે. મહેસાણાના 24 ગામ વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે. અગાઉ વિસનગરના કેટલાક ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપના નેતાઓ માટે અર્બુદા સિન્હાએ પ્રવેશબંધી ફરમાવી છે અને પ્રવેશબંધીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તો મહેસાણાના બાસણામાં અર્બુદા સિન્હાનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં એકઠા થશે લોકો, સાથે ચૌધરી સમાજના હજારો લોકો પણ ઉમટી પડશે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મોટી સભા પણ યોજાવા જઈ રહી છે. મહાસંમેલનની સાથે સદભાવના યજ્ઞ પણ યોજાશે. મહેસાણાના 24 ગામ વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે. તો સાથે અગાઉ વિસનગરના કેટલાક ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપના નેતાઓ માટે અર્બુદા સિન્હાએ પ્રવેશબંધી ફરમાવી છે અને પ્રવેશબંધીના વિવિધ જગ્યાઓ પર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં લોકો એકઠા થશે. મહેસાણાના 24 ગામ વિપુલ ચૌધરીના સમર્થનમાં આવશે. બાસણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં મોટી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત તમામ લોકો આ સભામાં જોડાયા હતા. વિપુલ ચૌધરીના સમર્થનમાં વિશેષ જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો લોકો આ સભામાં જોડાયા હતા. વિપુલ ચૌધરીના સમર્થનમાં તેઓ એકઠા થયા હતા. મહેસાણાના બાસણામાં અર્બુદા સિન્હાનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં હજારો લોકો એકઠા થયા છે. ચૌધરી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા છે. કેતન પટેલ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાયા છે. વધુ વિગત મેળવીએ કેતન પાસેથી. કેતન, જે રીતે અર્બુદા સિન્હાનું આ શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે, હાલ કેવો માહોલ છે અને તેઓ તરફથી શું પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસથી એટલી જણાવી દઉં કે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જ્યાંથી જેલમાં પૂરવામાં આવ્યા છે, ત્યારબાદ હા ચૌધરી સમાજ અને અર્બુદા સિન્હા વચ્ચે તેમના દ્વારા એક બાદ એક શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરવામાં આવે તો આજે મહેસાણા નજીક આવેલ અર્બુદા ધામ ખાતે ચૌધરી સમાજ અને અર્બુદા સિન્હા દ્વારા મહાસંમેલન અને જે સદભાવના યજ્ઞ હોય છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યા બાદ આજે મહાસંમેલન હોય છે અને જે યજ્ઞ હોય છે તેની શરૂઆત કરવામાં આવે છે. હાલની વાત કરવામાં આવે તો હાલ ધીરે ધીરે જે લોકો હોય છે તે આવી રહ્યા છે. તેમના માટે જે પ્રસાદની હોય છે તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ જે ચૌધરી સમાજ અને અર્બુદા સિન્હા હોય છે તેમના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને તેમને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. આગળ વાત કરીએ તો વડોદરા ઢોર પકડવા મુદ્દે ડખો થયો છે. કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા માથાકૂટ થઈ છે. પકડાયેલા ઢોરને છોડાવવા માલધારીઓ જીદે ચડ્યા છે. રસ્તાની વચ્ચે સૂઈ ગયા છે માલધારી. ટ્રેક્ટર આગળ સૂઈ જતા પોલીસ પણ બોલાવવાની ફરજ પડી. બળજબરીથી ઢોર પકડ્યા હોવાનો યુવક દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો અંકિત ગોંશીકર અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે. અંકિત, જે રીતે ઢોર પકડવા ગયેલી પાર્ટીની સાથે જે માથાકૂટો થઈ રહી છે, માલધારીઓ દ્વારા જે રીતે ઢોર પકડવા મુદ્દે અડચણ ઊભી કરવામાં આવી છે, શું છે સમગ્ર માહિતી? હા જી, બિલકુલ તમને જણાવી દઉં કે જે પ્રમાણે હાઈકોર્ટની જે ટકોર બાદ તમામ મહાનગરપાલિકાઓ જે છે તે ઢોર પકડવાની કામગીરી તેજ કરી છે, ત્યારે વડોદરા શહેર મનપા પણ જે 24 કલાક જે છે તે ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. ગઈકાલે રાત્રે જે ફતેગંજ વિસ્તારની અંદર ઢોર પાર્ટી જે ઢોર પકડવા જઈ રહી હતી, ત્યાં જ કેટલાક ઢોરો રસ્તા પર જોવા મળ્યા હતા. ત્યારે જે મહાનગરપાલિકાની જે ઢોર પાર્ટી તેને પકડી રહી હતી, ત્યાં જ જે માલધારીઓ છે તેમને વિરોધ નોંધાવ્યો હતો. માલધારીઓને કહેવું છે કે ગાયો ચરાવીને તે લોકો પરત લઈ જઈ રહ્યા છે અને તેના જ કારણે અને તેના અત્યારે ઢોર પકડી પાર્ટી છે તેને પકડી રહી છે. જોકે મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ ઢોર પકડતા જ જે માલધારી છે તે જે ટ્રેક્ટરની આગળ સૂઈ ગયો હતો અને તેને વિરોધ નોંધાવ્યો હતો. જોકે માલધારીને સમજાવ્યા બાદ પણ તેઓ ન માનતા પોલીસની મદદ લેવાની જરૂર પડી હતી અને ત્યારબાદ જે ઢોર પાડી તેને પોતાની કાર્યવાહી કરી હતી. પરંતુ એક વસ્તુ કહી શકાય છે, જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાએ પોતાની જે ઢોર પકડવાની કામગીરી છે તેને તેજ બનાવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે ઢોર પાડી પરના હુમલાને ઢોર પાડીનો વિરોધ વધી રહ્યો છે. પણ જોકે મનપાનું તંત્ર જે છે તે હાલ ઢોર પકડવાની કામગીરી જે છે તે સારી રીતે કરી રહ્યું છે. જી
અંકિત, મહત્વની વાત છે કે જે રીતે ઢોર પકડવા ગયેલી પાર્ટી દ્વારા અત્યારે ઢોરોને પકડવામાં આવી રહ્યા છે, બીજી બાજુ માલધારીઓનો જે વિરોધ છે, મહત્વની વાત અહીંયા એ ઊભી થઈ રહી છે કે શહેરના લોકો સુરક્ષિત નથી આ ઢોરોથી, ઢોરો વારંવાર તેઓને અડફેટમાં લે છે, શું એનો જવાબ આપવા માટે માલધારી સમાજમાંથી કોઈ તૈયાર છે? હા જી, બિલકુલ. જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોર્પોરેશનનું તંત્ર જે ઢોર પકડવા માટેની કામગીરી કરી રહ્યું છે, સાથે સાથે માલધારીઓ છે તે પોતાની ગાયો છોડાવવા માટે માથાકૂટ કરી રહ્યા છે, પરંતુ રસ્તે રખડતા ઢોર એ શહેરીજનો માટે ક્યાંક ને ક્યાંક જે છે તે મોતનો જે માતેલા સાણેની જેમ ઢોર ફરતા જે કારણે મોત લઈને આવતા હોય છે તેવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે. પરંતુ માલધારી સમાજ અને કોર્પોરેશન વચ્ચે અનેક વખત મિટિંગો થઈ છે, પરંતુ કોઈક વાતને લઈને જે મિટિંગો છે તેનો એની અંદર જે સમાધાન છે તે આવ્યું નથી. અગાઉ જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે જે વડોદરાના મેયર છે તેમને કહ્યું હતું કે વડોદરાની અંદર 3 ઢોરવાળાને, મોટી વાત છે કે જે ખટંબા કાંઠેનું જે કેટલ હોસ્ટેલ છે ત્યાં આગળ પણ ઢોર મૂકવા માટેની મંજૂરી અપાઈ છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં આગળ તમે તમારા ઢોર મૂકી શકો, તેમનું દૂધ પણ તમે દોવા જઈ શકો, એનું દૂધ પણ માલધારી લઈ જઈ શકે છે. પરંતુ માલધારીઓનું કેવું એવું છે કે જે કેટલ હાઉસ છે ખટંબા ખાતે ત્યાં આગળ તેમને પણ રહેવાની મંજૂરી અપાઈ. આ મુદ્દે જે છે તે વડોદરા કોર્પોરેશનનું તંત્ર અને માલધારી વચ્ચે સમાધાન નથી થયું, તેના જ કારણે હાલ શહેરીજનો જે છે તે રખડતા ઢોરનો શિકાર બની રહ્યા છે. જી અંકિત, માલધારીઓ દ્વારા આમાં કોઈ મધ્યસ્થીની વાત કરવામાં આવી છે, કોઈ મધ્યસ્થી માટે તેઓ તૈયાર છે કે કેમ, અને આ સિવાય બીજી કઈ માંગણીઓ તેઓ કોર્પોરેશન સમક્ષ મૂકી છે? હજી બિલકુલ, માલધારીઓ અને કોર્પોરેશન વચ્ચે અનેક વખત મિટિંગો થઈ, અનેક વખત સમાધાનના પ્રયત્નો થયા. જે માલધારી સમાજના આગેવાનો છે તે પણ કોર્પોરેશન સાથે અનેક વખત મિટિંગો કરી ચૂક્યા છે, પરંતુ માલધારી સમાજના જે લોકો છે તેમનું એવું કહેવું છે કે અમને જે શહેરી વિસ્તાર છે તેની બહાર જગ્યા આપવામાં આવે. અને જગ્યા માટેની વાત જે તમને મેં અગાઉ પણ જણાવ્યું કે તે લોકો એવું કહેવા માગે છે કે જ્યાં તેમના ઢોર રહે ત્યાં જ તે લોકો રહે, એટલે કે જે તમામ જે માલધારી સમાજ વડોદરા શહેરની અંદર રહે છે તેમને બહાર જો એમના ઢોરોને ખસેડવા આવે તો સાથે સાથે તેઓને પણ જગ્યા આપવામાં આવે. પરંતુ જે કાયદો છે કે જે પ્રમાણે સરકારની નીતિ છે તે પ્રમાણે કેટલ હાઉસની અંદર માત્ર ઢોર મૂકી શકાય, પરંતુ તેમને રહેવાની જગ્યા ન આપી શકાય. આ જ મુદ્દે જે છે તે હવે વાત અટકી રહી છે. આગામી સમયની અંદર પણ કદાચ મિટિંગો થાય ને આ વસ્તુનો જો હળ નીકળે તો કદાચ જે વડોદરા શહેરના લોકો છે તેમને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળી શકે એવું છે. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરા બાદ અમદાવાદની વાત કરીએ તો નિકોલમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મનપામાં ફરજ બજાવતા કર્મચારી પર મહેશ રબારી નામના વ્યક્તિએ હુમલો કર્યો. નિકોલ પોલીસે હુમલાખોર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે, જો કે આરોપી હાલ ફરાર છે. મહત્વના સમાચાર અમદાવાદથી પણ સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતે પણ નિકોલમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મનપામાં ફરજ બજાવતા કર્મચારી પર મહેશ રબારી નામના વ્યક્તિએ હુમલો કર્યો છે. નિકોલ પોલીસે હુમલાખોર સામે હાલ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આરોપી હાલ ફરાર છે. જે રીતે રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેવામાં ઢોર પાર્ટીઓ જ્યારે રસ્તે રખડતા ઢોરોને પકડવા માટે જઈ રહી છે ત્યારે ઢોર પકડવા ગયેલી પાર્ટી પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. અને આવી જ એક ઘટના અમદાવાદના નિકોલમાં બની છે. ઢોર પકડવા ગયેલી પાર્ટી પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મનપામાં ફરજ બજાવતા કર્મચારી પર મહેશ રબારી નામના વ્યક્તિએ હુમલો કર્યો છે. નિકોલ પોલીસે હુમલાખોર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે, જો કે આરોપી હાલ ફરાર હોવાના સમાચાર મળી રહ્યા છે. તો આરોપીને ગોતવા માટે પોલીસે પણ તમામ ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદની નિકોલ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી પર તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મનપામાં ફરજ બજાવતા કર્મચારી પર મહેશ રબારી નામના વ્યક્તિએ હુમલો કર્યો હોવાની વિગત છે. ફોનલાઈન ઉપર ઋત્વિજ સોની સંવાદદાતા અહીંયા જોડાયા છે. ઋત્વિજ, શું છે સમગ્ર માહિતી? હજી વાત કરીએ તો ગઈકાલે મોડી રાતનો બનાવ છે. અરે જે મનપાના કર્મચારીઓ હતા તે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ જે પૂર્વ ઝોનની અંદર મનમોહન ચાર રસ્તાથી નિકોલ ખોડિયાર મંદિર તરફ
લગભગ 12:15 વાગ્યાની આસપાસ જે મનમોહન ચોકીની સામે જાહેર રોડ પરથી એક ઢોર પકડ્યા હતા અને તે દરમિયાન જે એક આરોપી છે તે પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને જે કર્મચારીઓ હતા તેની સાથે તે બોલાચાલી કરવા લાગ્યો હતો અને આ દરમિયાન અચાનક જ તે તલવારથી લાવીને જે ઈજાગ્રસ્ત કર્મચારી છે તેને એક તલવારનો ઘા મારી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે હાલમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઋત્વિજ, હાલ જે આ વ્યક્તિ છે જેણે હુમલો કર્યો છે મહેશ રબારી, હાલ ફરાર છે, તેને ગોતવા માટે પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે? જી, સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા હાલમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે સીસીટીવી ફૂટેજ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જે ટીમ હોય છે, જે ઢોર પકડવા વાળી ટીમ હોય છે, તેની પાસે જે વિડીયોગ્રાફર હોય છે તો વિડીયોગ્રાફર ની જે વિડીયો છે તેના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જે ઈજાગ્રસ્ત કર્મચારી છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલીને પોલીસ દ્વારા આ સમગ્ર કાર્યવાહી હાલમાં શરૂ કરવામાં આવી છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. એકવાર સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે કે આજે 14મી વિધાનસભાનો છેલ્લો દિવસ છે. શ્રેષ્ઠ એમએલએના એવોર્ડની જાહેરાત અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. 2021 માટે જીતુભાઈ સુખડિયા અને વર્ષ 2022 માટે શૈલેષ પરમારની શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદગી કરવામાં આવે છે, જેમાં 9.057 ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિવાળી ટ્રોફી એનાયત કરવામાં આવે છે, જેનું વજન 1.5 કિલો જેવું છે. ફોનલાઈન ઉપર ગીતા મહેતા અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે. ગીતા, શું છે સમગ્ર માહિતી? જી, આજે વિધાનસભા ગૃહ 3 મિનિટ મોડું શરૂ થયું હતું અને વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવી હતી કે આજે 14મી વિધાનસભાનો છેલ્લો દિવસ છે અને આજે છેલ્લા દિવસે જે શ્રેષ્ઠ ધારાસભ્યો હતા તેને 1.5 કિલો 9.57 કિલો ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિવાળી ટ્રોફી એનાયત કરવામાં આવી છે. માફ કરજો, 1.5 કિલો વજનવાળી ટ્રોફી એનાયત કરવામાં આવી છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ટ્રોફી 2021ની સાલ માટે એમએલએ જીતુભાઈ સુખડિયા અને વર્ષ 2022ની સાલ માટે એમએલએ શૈલેષ પરમારને આપવામાં આવી છે. શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેના તેમના પરફોર્મન્સ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. જી બિલકુલ ગીતા, જે રીતની માહિતી મળી રહી છે, આભાર સમગ્ર માહિતી બદલ. તો જીતુભાઈ સુખડિયા અને શૈલેષ પરમારને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં શ્રેષ્ઠ એમએલએની જાહેરાત કરવામાં આવી છે. LRD ની ભરતીમાં વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો ધરણા પર ઉતર્યા છે. LRD ની ભરતીમાં 20% વેઇટિંગ લિસ્ટમાં આવેલા તમામ ઉમેદવારો નિમણૂક પત્રોની માંગ સાથે છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે, તેમજ જ્યાં સુધી નિમણૂક પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો ખેડા જિલ્લાના ઠાસરાની બાધરપુરા કેનાલમાં કાર ખાબકી છે. ઉજ્જૈનથી દર્શન કરી પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા અને વેગનાર ગાડીમાં સવાર 3 યુવકો પૈકી એકનો સ્થાનિકોએ આબાદ બચાવ કર્યો છે, જ્યારે અન્ય 2 યુવકની શોધખોળ હાલ શરૂ કરાઈ છે. આ ઘટનાની જાણ ઠાસરા પોલીસે થતાં પોલીસે કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. 3 યુવકો રાજકોટ જિલ્લાના વતની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો કામરેજના મૂરથાણા ગામના પાટિયા નજીક કાર ઓવરટેક મામલે બબાલમાં વચ્ચે પડેલા યુવક પર જીવલેણ હુમલો કરાયો છે. સુરતના યુવકોએ કામરેજ તાલુકાના પરબ ગામના યુવાન સાથે કાર ઓવરટેક બાબતે બબાલ કરી, જેમાં મારામારી થતાં એક યુવક બબાલને શાંત પાડવા ગયો ત્યારે સુરતના યુવકોએ તેના પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને ટેક્સાસ હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિકોએ હુમલો કરનાર 4 ઇસમોમાંથી 1 ઇસમને પકડીને કામરેજ પોલીસને સોંપ્યો છે. કામરેજ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.